હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે આપ સૌનું અમારી ચેનલ સૌરાષ્ટ્ર બ્લોગ 618. તો આજે એક ખાસ વાત કરી દેવી જે જીવનમાં ઘણી બધી ઉપયોગી થશે, કે તમે દાન ન કરો, ભજન ન કરો, ભક્તિ ન કરો, કાંઈ નહીં કરો ને તોય ચાલશે. બસ ખાલી તમારે ભૂખ્યા જીવ હોય ને, કોઈ પણ જીવ ભૂખ્યા હોય, અબોલ જીવ હોય, માણસ હોય, કોઈ પણ જીવ પક્ષી હોય, બસ એક ભૂખ્યા જીવને ઠારો ને તો ભજન જ છે. ક્યાંય ચાર ધામની જાત્રા કરવાની જરૂર નથી, ક્યાંય તીર્થ કરવા જવાની જરૂર નથી. આપણા ઘરમાં વડીલો હોય ને, આપણા ઘરની અંદર જે આપણા વડીલો હોય ને, દાદા દાદી હોય કે આપણા મા બાપ હોય, વૃદ્ધ હોય, જેને આપણી જરૂર છે, એવા લોકોની સેવા કરી લો ને તો ચારધામની જાત્રા જ છે. આપણે કોઈ આ દુનિયામાં આપણે કોઈ અમર નથી રહેવાના, બધા એક દિન સમય વગાઈ જ જવાના છે. અમર રહેશે ને તો ખાલી આપણા કર્મો, અને આપણા કર્મો દ્વારા આપણું નામ. એકવાર અવસર મળ્યો છે તો એને સફળ થાય એવી પ્રભુને પ્રાર્થના કરવાની. બાકી ધન દોલત રૂપિયા પૈસા મેળ્યું, મકાન બંગલા બધું પડ્યું રહેશે, હારે કાંઈ નહીં આવે. બધાને ખબર છે, હું કાંઈ નવીન નહીં કહેતી. તો જેટલી બને એટલી અબોલ જીવની સેવા કરજો, પક્ષીની સેવા કરજો, અને વૃદ્ધ માણસોની, મા બાપની, પાડોશીમાં પણ કોઈક એવું હોય જેને આપણી જરૂર હોય તો એમની પણ મદદ કરજો. બસ એકવાર માણસનો અવતાર મળ્યો છે, સફળ થઈ જશે. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો, અને જેવા કર્મો હશે એવા ફળ તો ઉપરવાળો જ દેશે. જય શ્રી કૃષ્ણ.